हर हर महादेव, जय श्री कृष्ण। हेलो एवरीवन। सो फ्रेंड्स, आजे तमने लागशे के आपणे क्यां आवेला छे, तो आजे आपणे आवेला छे श्री विजय मोढा स्कूल किड्स गार्डन नी बस मां। तमे बधा आजे बस बनावी छे? ચાલો, બહુ સરસ બસ બનાવી છે, પણ આજે મેં એવું સાંભળ્યું કે તમે અમને કંઈક શીખવવાના છો। ફ્રેન્ડ્સ, અત્યારની જનરેશન જે છે, આ જે કિડ્સ છે, બધા 3 થી 6 વર્ષ સુધીના બાળકો છે, જે આજે આપણને શીખવશે કે જ્યારે તમે બસમાં સવારી કરો છો તો તમારે કઈ રીતે અવેર રહેવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ। અત્યારે મોટા લોકોને પણ ખબર નથી પડતી અને ગમે તેવું વર્તન કરે છે, બસમાં કાગળિયા ફેંકે છે, જેવું તેવું વર્તન થાય છે, કોઈ કોઈનું ધ્યાન નથી રાખતા। તો આજે શ્રી વિજય મોઢા સ્કૂલ કિડ્સ ગાર્ડનના જે કિડ્સ છે એ આપણને શીખવશે કે બસમાં જાઓ ત્યારે શું કરવું જોઈએ। તો ચાલો હવે આપણે જોઈશું કે આપણે પહેલો સંદેશો બાળકો શું આપે છે। અહીંયા મધર અને એમના સન છે એ બસમાં આવે છે, તો આ લોકો અત્યારે બસમાં આવ્યા છે, એનો સન નાનો છે, તો એ લોકો અત્યારે જગ્યા ગોતે છે। તો અહીંયા 2 જેન્ટલમેન છે જેમણે એને જગ્યા આપેલી છે, તો જુઓ મધર એન્ડ સન ને 2 જેન્ટલમેને જગ્યા આપી છે। તો ચલો, બહુ સરસ, બધા બસના પેસેન્જર્સ તાળી પાડશે। અરે અરે, આ તો કોઈ દાદાજી છે। હેલો દાદાજી, તો દાદાજી હવે બસમાં એન્ટર થાય છે। ચલો, દાદાજી બસમાં ચડે છે, તો જોઈએ દાદાજી સાથે શું થાય છે બસમાં। દાદાજી આવીને ઊભા છે, તો એક બેન છે એમણે દાદાજીને જગ્યા કરી આપી। તો મિત્રો, આ દાદાજીએ જગ્યા માગી પણ નહીં, પણ પેલા બેને સમજીને દાદાજીની પાસે લાકડી છે, એની ઉંમર થઈ ગઈ છે, તો બેન સમજી ગયા કે મારે દાદાજીને જગ્યા આપવાની છે। તો ચાલો પેલા બેન માટે જોરદાર તાળી। તો અહીંયા છે એક બેન બસમાં ચડવાના છે, એમની પાસે બહુ નાનું બાળક છે, તો ચાલો બેન તમે બસમાં ચડી જાઓ, આપણે જોઈએ બેન સાથે બસમાં શું થાય છે। તો બેન અહીંયા બસમાં ચડી ગયા છે અને જગ્યા નથી, પણ એક બેન, એક છોકરીએ બેનને જગ્યા આપેલી છે, બેનને બેસાડી દીધા। તો જુઓ એની જે છે અંદરની ભાવના છે કે આ બેન પાસે નાનું બાળક છે અને મારે એમને જગ્યા આપવી જોઈએ। તો ચલો, એમના માટે જોરદાર તાળી પાડો જેમને બાળક સાથેના મહિલાને જગ્યા આપેલી છે। અરે અરે અરે, અહીંયા શું થાય છે? આ કોઈ નાનો બાળક છે, બસની અંદર દોડાદોડી કરે છે। ઓ નો નો નો, આ તો ચડ ઉતર કરે છે ને દોડાદોડી કરે છે બેટા। હલો, ધીસ ઇઝ બેડ હેબિટ। બધા પેસેન્જર્સને આપણે કહેવામાં આવે છે કે આ બાળક બસની અંદર ચડ ઉતર કરે છે, તો ચડ ઉતર કરવી જોઈએ? તો હવે તમે બસની અંદર દોડાદોડી કે ચડ ઉતર કરશો? ચલો, તો નવો મેસેજ આપણે મળે છે કે બસમાં જ્યારે આપણે મુસાફરી કરીએ ત્યારે બસની અંદર ચડ ઉતર કરવાનું નથી। અહીંયા શું ચાલે છે, શું કરો છે આ લોકો? તો બસની અંદર ધક્કામુક્કી કરે છે। ઓ નો નો નો, કોણ કરે છે ધક્કામુક્કી બસની અંદર? અરે અહીંયા બસની અંદર ધક્કામુક્કી કરે છે, ધક્કામુક્કી કરે છે ને। ઓ નો 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 નો, આ તો જુઓ બધા, આ તો એકદમ ધક્કામુક્કી કરે છે, હસે છે। ઓકે, વેઇટ વેઇટ, નો 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 નો, જુઓ અહીંયા, જુઓ બધા, જુઓ અહીંયા, હવે જો અહીંયા 3 પેસેન્જર બસની અંદર ઊભા છે અને ધક્કામુક્કી કરે છે, તો આમાંથી આપણને શું મેસેજ મળે છે કે બસની અંદર ધક્કામુક્કી કરવા જોઈએ કે નહીં? ચલો, તો હવે તમારે યાદ રાખવાનું છે કે બસની અંદર ધક્કામુક્કી કરવાની। અરે અરે અરે, આ બસની અંદર શું થાય છે? અરે ચિંટુલાલ અને મોહમ્મદ ઝૈદ, તમે કેમ બસની સીટ બગાડો છો? અહીંયા જો મારી સામે, ચલો મારી સામે ચિંટુલાલ, અયાંશ, તમે સાંભળો, તમે લોકો શું કરો છો, બસની સીટો બગાડો છો। તો ચાલો હું બધા પેસેન્જર્સને પૂછીશ, બસની સીટ બગાડવી જોઈએ? તો હવેથી કોઈ બસની સીટો બગાડશો?
બસ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો સહારો છે, જે આપણને આટલી સરસ ફેસિલિટી સાથે આપણી મદદ કરે છે, તો આપણે એમને નુકસાન કરવું જોઈએ? ચલો બહુ સરસ. અરે વાહ, આ તો છે ટીટી માસ્ટર. હેલો, તો તમે બસના કંડક્ટર છો? અચ્છા, ચાલો. તો આજે તમારે શું ધ્યાન રાખવાનું છે કંડક્ટર સાહેબ? જે કોઈ ટિકિટ નથી લેતા એમને સમજાવવાનું છે કે તમારે બસની ટિકિટ લેવી જોઈએ. અગર તમે મુસાફરી કરેલી છે તો તમારે ટિકિટ લેવી જોઈશે. તો ચાલો, હવે કંડક્ટર સાહેબ જાય છે બસમાં અને બધાને ટિકિટ્સ આપશે. સો ફ્રેન્ડ્સ, આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે બસમાં મુસાફરી કરીએ છીએ તો આપણે બસની ટિકિટ લઈ લેવી જોઈએ અને એ ટિકિટને સાચવવી પણ જોશે. અગર કોઈ ચેકિંગ આવે છે અને તમને પૂછશે કે બતાવો તમારી ટિકિટ, તો આપણે ટિકિટ જે છે બતાવવાની રહેશે. જુઓ, દાદાજી પણ ટિકિટ લે છે, નાના બાળકોને પણ ટિકિટ હોય છે, જે ઉંમરવાઇઝ લેવામાં આવે છે તો એ પણ લેવાની રહેશે. જુઓ, અહીંયા બસની અંદર અમીબેન આમ બેઠા છે. અમીબેન, બસની અંદર કેમ બેસવું જોઈએ? કોણ શીખવશે? ચલો આયુષ શીખવો. ચલો, કેમ બેસવાનું બસની અંદર? હા, વેરી ગુડ. જો અમીબેન સીધા બેસી ગયા તો બસની અંદર પ્રોપર સીધું બેસવાનું રહેશે. કેમ કે જો બસની રસ્તામાં કોઈ થડકો લાગે, કોઈ સ્પીડ બ્રેકર આવે તો આપણે પડી જઈએ ને, તો પછી આપણે ન પડી જઈએ એટલા માટે આપણે શું કરવાનું? બસમાં વ્યવસ્થિત બેસવાનું રહેશે. અરે અરે અરે, આ બસની અંદર ટિકિટ ઉડાડવામાં આવે છે. નો પેસેન્જર્સ, નો, ધીસ ઇઝ વેરી બેડ હેબિટ ઓલ ઓફ યુ. નો પેસેન્જર્સ, નો નો નો, ધીસ ઇઝ વેરી બેડ હેબિટ. ચલો ચલો ચલો, અહીંયા જોવો બધા પેસેન્જર્સ, પ્લીઝ લુક એટ મી. નો, ચલો હવે જે ટિકિટ ઉડાડશે એને આપણે બસની નીચે ઉતારી દેશું. જે કોઈ પણ હવે ટિકિટ ઉડાડશે આપણે એમને કહેશું કે તમારે અમારી બસમાં મુસાફરી નહીં કરવાની અને તમારે નીચે ઉતરી જવાનું. કંડક્ટર સાહેબ, તમે બધાને ટિકિટ આપેલી, પણ બધા શું કરે છે? ટિકિટને ઉડાવે છે. તો બસમાં ટિકિટ ઉડાવવી જોઈએ? ચલો બધા પોતપોતાની ટિકિટ પોતાની પાસે રાખો, ખિસ્સામાં મૂકી દો ટિકિટ. ચલો ચલો, બહુ સરસ. તો બાળકોને ખબર પડી ગઈ કે ટિકિટનું મહત્વ શું છે અને ટિકિટને કઈ રીતે સાચવવી જોઈશે. તો હવે છે બાળકોએ બધા નિયમો શીખી લીધા બસના અને હવે એમને બસનું ગીત ગાવું છે. ચલો ઓલ પેસેન્જર્સ રેડી, ચાલો. અગર તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.
ચાલો બહુ સરસ. તો હવે તમે જોઈ લીધું કે આજે અમારી બસ છે, ઘણા નિયમો શીખવાડવામાં આવ્યા, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, અને બાળકોએ નિયમ શીખી પણ લીધા. તો હવે બસમાં જશે એટલે એમને ખબર પડશે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો ચાલો આપણે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. તો આજના માટે બધાને